વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું કચ્છી પાટોડી, એટલે કે ઢોકળિયું બનાવશું. તો એના માટે આપણે એક વાટકી ચણાનો લોટ લીધેલો છે, એક જાદુનો ટુકડો ખમણીને લીધો છે, મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાં આપણે સુધારી લીધા છે, અહીંયા લીલા ધાણા સુધારીને લીધા છે, સ્વાદ મુજબ મીઠું, મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું. અને આ જે વાટકી આપણે લોટ લીધો છે એ જ વાટકી, અઢી વાટકી અહીંયા આપણે છાશ લીધેલી છે. અને તમારી પાસે છાશ ન હોય તો એક વાટકી દહીં અને દોઢ વાટકી પાણી ઉમેરી અને આપણે આનું બેટર તૈયાર કરવાનું છે. તો આપણે આ ઝડપથી બની જાય આ ઢોકળી કુકરની અંદર બનાવશું. તો આ ઢોકળીઓ આપણે કુકરની અંદર બનાવવાના છીએ અને મિક્સર જારની અંદર બેટર પણ ફટાફટ બનાવવાના છીએ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં આપણે છાશને ઉમેરી દઈશું. આપણે અઢી વાટકી જેટલી જે છાશ લીધેલી એ અહીં આપણે ઉમેરી દઈશું અને એક વાટકી જે આપણે લોટ લીધેલો એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું. આદું અને આપણા મરચાં, એક મરચાંના ટુકડા આપણે અત્યારે ઉમેરશું અને એક મરચાંના ટુકડા વઘારમાં ઉમેરશું. અને મીઠું ઉમેરી પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અને આપણે આ ઢોકળિયું પચવામાં સહેલું રહે એટલે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને સરસ મિક્સર જારની અંદર આપણે ક્રશ કરી લઈશું એકદમ. તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આવું બેટર આપણે તૈયાર કરવાનું, પાછળ આપણા ચમચાની અંદર કોટ થઈ જવું જોઈએ એવું બેટર આપણે તૈયાર કરવાનું. મસ્ત એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક તપેલીની અંદર ઉમેરશું. તો અહીં આપણે તપેલીમાં ઉમેરી દઈશું અને આપણે કુકરમાં રાખી અને પાંચ સીટી કરી લેવાની છે. તો આપણે અહીંયા બેટર રેડી કરતા હતા ત્યારે અહીંયા પાણી ગરમ મૂકી દીધું હતું. હવે આપણે તપેલીને રાખી દઈશું કાંઠા ઉપર. આની અંદર પાણી ન જાય એટલા માટે આપણે અહીંયા આપણે ડીશ ઢાંકી દઈશું માથે અને કુકર બંધ કરી અને પાંચ સીટી લઈ લઈશું. એ આપણે કુકરમાંથી હવા નીકળી ગઈ છે અને આપણે ડીશની ઉપર જે પાણી છે એ આપણે અંદર ન જાય એવી રીતે ડીશને આપણે લઈ લઈશું બહાર. તો આપણે ઢોકળિયાના વિસ્કરથી વિસ્ક કરી લેવાનું છે, એકદમ સરસ મિક્સ કરી લેવાનું. આમ એકદમ મસ્ત હલાવી દેવાનું, એકદમ ક્રીમી થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે. તો અહીં આપણે એક થાળીની અંદર તેલ લગાવી લીધું છે અને આપણે જે આ પાટોડીનો બેટર જે તૈયાર થઈ ગયું છે એને આપણે આની થાળીની અંદર ઉમેરી દેવાનું છે. બધું આપણે ઉમેરીને પાથરી દેવાનું છે, એટલે કે ઢાળી દેવાનું છે આમાં. હવે આપણે ડીશની અંદર એકદમ પોળું કરીને સરસ પાથરી દેવાનું છે, સરસ ઠંડુ થવા દેવાનું. અને તો અહીં આપણું ઢોકળિયું સરસ ઠંડુ થઈ ગયું છે તો આપણે કાપા પાડી લેશું. તો મસ્ત એવું સ્મૂથ એવું આપણું ઢોકળિયું તૈયાર છે. તો હવે આપણાનો વઘાર કરી લેશું. ગેસ ચાલુ કરી અને આપણે કડાઈ રાખી અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે અને તેલને આપણે સરસ ગરમ કરશું. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું. આપણે જે મરચાંના ટુકડા બચાવેલા એ પણ ઉમેરી દઈશું વઘારમાં. મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને આપણું ઢોકળિયું પણ એમાં ઉમેરી દઈશું.
અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. તમે તીખું ન ખાતા હોય તો ન ઉમેરો તો ચાલે. બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણું ઢોકળિયું. અહીંયા તમે સૂકા નારિયેળનું ખમણ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે અહીંયા આપણું ઢોકળિયું. સર્વિંગ પ્લેટની અંદર આપણે સર્વ કરી લેશું. તો તૈયાર છે અહીંયા આપણું ઢોકળિયું. ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશ કરીશ. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.